દિયોદર તાલુકાના રવેલ ગામે રાત્રિના સમયે ચોર ટોળકી એક જ સાથે પાંચ ધાર્મિક મંદિરને નિશાન બનાવી આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા ગામ લોકોમાં ફાટ ફલાયો હતો। દિયોદર તાલુકાના રવેલ ગામે આવેલ પાંચ ધાર્મિક મંદિરમાં ગતરાત્રિના સમયે વરસાદનો લાભ લઈને જણાય સમૂહે ગામમાં પ્રવેશ કરી ધાર્મિક મંદિરના તાળા તોડી મંદિરમાંથી આભૂષણો તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં વહેલી સવારે પૂજારી મંદિર આવતા મંદિરમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં એક જ સાથે પાંચ ધાર્મિક મંદિરમાં ચોરી થતા ગામ લોકો એકઠા થઈ ગયા હતા, જેમાં ચોરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં મંદિરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બે સમૂહ મોડે બુકાની પહેરી મંદિરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતું। ગામ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ રવેલ ગામે દોડી આવી હતી અને ચોરીનું પંગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી હતી। જોકે આ અગાઉ પણ રવેલ ગામે મંદિરમાં ચોરી થઈ છે। એક બાજુ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, છતાં ચોર ટોળકી બિંદાસ રીતે ચોરીને અંજામ આપી રહી છે, જેમાં ચોરીના બનાવને લઈને નગરજનોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। કેટલી ચોરી થઈ છે અને શું શું લઈ ગયા છે? રવેલની અંદર આજે કુલ પાંચ મંદિરની અંદર ચોરી થઈ છે, એમાં એક ખેતરપર દાદાના મંદિરમાં અને સામે અંબાજી માના મંદિરમાં, ગામની અંદર માકારી મંદિરમાં, એક ગોગા મહારાજના મંદિરમાં અને એક પરમારવાસમાં કુલ પાંચ મંદિરોની ચોરી થઈ છે। તમે અંદાજે 5-6 લાખ રૂપિયાની ચોરી થઈ હોય તેવો અંદાજ છે। શું લાગે સીસીટીવી ફૂટેજ ઉપરથી કેટલા લોકો હતા? સીસીટીવી ઉપરથી અત્યારે અંદર મંદિર તોડવામાં બે જણ તો સ્પષ્ટ દેખાય જ છે અને એક જણ બહાર ઉભો હોય, કુલ 3 જણ વ્યક્તિ હોય એવું દેખાય। હું સરપંચ શ્રી રવેલ ગામથી બોલો છું। મારા ગામમાં રાત્રે 2-3ના ગાળામાં ચોરી થયેલ છે અને ખેતરપાળ મંદિરમાંથી 17 ને 72 આ બધું લઈને લઈ જાય છે અને ગામમાં મહાકાળી મંદિરે ચોરી કરી છે। ગામમાં જૂના ગામમાં આપણા ગોગ મહારાજે ચોરી મોટી થઈ છે, અહીંયા નાના મોટા 35-17 લીધા છે અને 3 મૂર્તિઓ લીધી છે અને હરિજન વાહમાં પણ ચામુંડ માતાએ ઈયળે ચોરી કરી છે 17ની 35-17ની અને અંબાજી માતાએ મુગટ લીધા છે અને ખેતરપાળ દાદાએ આમાં આમાં મંદિરો છે અહીંયા પણ મુગટ લીધા છે, નાના મોટી થઈને ચોરી 100-8 લાખની કરેલ છે। કેટલી ચોરી થઈ છે અને કઈ મૂકી છે? મહાકાળીના મંદિરમાં રાતે ચોર 2:48 આવ્યા હતા અને સીધા તોણામાં ઉતરી અને સીધા માતાજીના મંદિરે દાનપેટી આવી અને તોડી અને પૈસા કેટલા પડ્યા હતા એ અમને કાંઈ જાણ નથી, પણ અજાણો માણસ ગમે તારે આવીને દાનપેટી તોડી અને પૈસા લઈને ભાગી ગયું। અને ગામના મહાકાળી મંદિરે ચોરી થઈ, ખેતરપા દાદાનું મંદિર તોડ્યું અને મહારાજનું મંદિર તોડ્યું અને પરમારાની 16 માતાનું મંદિર ચોરી થઈ, 4 મંદિરે ચોરી થઈ, 4 ને એક વાણિયાની મંદિર, 5 મંદિરે અમદાવાદ તોડ્યું। ગામમાં કેટલા મંદિરમાં ચોરી થઈ છે? ગામમાં 4-5 મંદિરોની ચોરી થઈ છે, એમાં રવેલ ખેતરપાળ મંદિરની ચોરી થઈ છે, એક ગામની અંદર ગોગા મહારાજનું મંદિર છે, એક મહાકાળી માતાના મંદિરમાં ચોરી થઈ છે અને એક બીજું પરમાર સમાજનું મંદિર છે ત્યાં ચોરી થઈ છે। કેટલા લોકો ચોરી કરવામાં સીસીટીવીના આધારેથી સીસીટીવીમાં 2-3 માણસો દેખાય। રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।